હિંમતનગર માર્કેટ યાર્ડમાં આજે ઘઉંના ભાવને લઈને ભારે હોબાળો મચ્યો હતો, જેમાં આરોસીએ ભરાયેલા ખેડૂતોએ માર્કેટ યાર્ડના દરવાજા બંધ કરી વિરોધ પ્રદર્શન કરતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઘઉંના ભાવને લઈને ખેડૂતોએ હલ્લાબોલ કર્યું હતું. સરકારે ઘઉંના ટેકાના ભાવ 347 નિયત કર્યા છે, જ્યારે માર્કેટ યાર્ડમાં વેપારીઓને આજે હરાજી. સરકારે નિયત કરેલા ભાવ કરતાં પણ ઓછા ભાવે શરૂ કરાતા ખેડૂતો રોષે ભરાયા હતા. અને હરાજીના ભાવ પણ સરકારે નિયત કરેલા ભાવથી જ શરૂ કરાય તેવું નક્કી કર્યું હતું. સરકારે 347 નો ભાવ બાંધેલો છે અને વેપારી 310 રૂપિયાથી સ્ટાર્ટ કરે છે, તો એ વેપારી એ વસ્તુ પોસાતી નથી ખેડૂતોને, અને 347 એ લોકોને સ્ટાર્ટ કરવો જોઈએ. જેવો જેવો માલ હોય એનાથી ઊંચો ભાવ આવવો જોઈએ. નીચામાં નીચો સરકાર શ્રી એ બાંધેલો છે 347, તો 347 તો ખેડૂતને મળવો જોઈએ. સરકારના ટેકાના ભાવ પ્રમાણે તો સરકાર એને વેપારીને બોલવું જ જોઈએ. પણ 310 થી સ્ટાર્ટ કરે છે, તો 310 ના ભાવ છે એ ખેડૂતનું પોષણ થતું નથી. ખેડૂતનું એક જાતનું શોષણ થાય છે. ખેડૂતનું શોષણ થવું ના જોઈએ. ખેડૂતનું ન્યાય મળવો જોઈએ. દરેક ખેડૂત મહેનત કરે છે. 4 મહિના ઠંડીના શિયાળાની અંદર પાણી વારવું, રાતે જાગવું, એ કઈ સામાન્ય વસ્તુ નથી. તો આ તરફ માર્કેટ યાર્ડના ચેરમેન ત્યાં ગેરહાજર હોવાની રજૂઆત કરવા ગયેલા ખેડૂતો ઉશ્કેરાઈને માર્કેટ યાર્ડના દરવાજા બંધ કર્યા હતા. માર્કેટ યાર્ડના ચેરમેને આ તબક્કે ખેડૂતોની માગણી ગેરવ્યાજબી ગણાવી હતી, તો સીસીઆઈના મેનેજર ટેકાના ભાવે ઘઉં ખરીદવાની તૈયારી બતાવી હતી. હિંમતનગર માર્કેટ યાર્ડમાં દર વખતે અનાજની સિઝનમાં આ જ પરિસ્થિતિ ઊભી થતી હોય છે, ત્યારે હજુ પણ જો ખેડૂતોને યોગ્ય ભાવ નહીં મળે તો હાઈવે પર ટ્રેક્ટર રાખી ચક્કાજામ કરવાની ખેડૂતોએ ચીમકી આપી છે. ખેડૂતોના ભાવની માગણી છે બરોબર, અને ભાવ સરકાર ખરીદી કરી 347 ભાવ સરકાર ખરીદી કરવા તૈયાર છે. વેપારી તો જેટલેથી રાજી ચાલુ કરી એટલેથી કર્યું, કે વેપારી તો એવું નિયમ હોય કે 347 ચાલુ કર્યું ભાવ, કે પેરેટી પ્રમાણે ભાવ પર ક્વોલિટી પ્રમાણે. ખેડૂતોના હોબાળો એ છે કે જે હરાજી બોલાય છે એ અમારે જે સરકારનો ભાવ છે 347 રૂપિયા, એનાથી નીચેથી હરાજી કરે છે એ મેઇન પ્રશ્ન. વેપારીઓનો પ્રશ્ન, અમારો કોઈ પ્રશ્ન નથી. અમારા 347 જે સરકારે બાંધેલો ભાવ છે એ અમે એનાથી નીચે જો ખેડૂતોનો ભાવ મળશે તો અમે લેવા માટે તૈયાર છીએ. ખેડૂતો માટે આ વર્ષે ઘણું જ કપરું માનવામાં આવી રહ્યું છે. એક બાજુ ઋતુચક્રોની અનિયમિતતાને કારણે પાકને નુકસાન થાય છે, તો પકવેલા પાક પર પણ યોગ્ય ભાવ ન મળતા તેનું પણ નુકસાન જાય છે. તે સાથે જ ટેકાના ભાવમાં પણ સરકારની અલગ નીતિ નિયમોને ભોગે જગતનો તાત હાલ દયનીય પરિસ્થિતિમાં મુકાયો છે. દીપકસિંહ રાઠોડ સાથે CN24 ન્યૂઝ હિંમતનગર.